નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, જંતીભાઈ મકવાણા નમસ્કાર. મિત્રો, આજે આપણે જે 2-3 દિવસ પહેલા નકલી ટોલનાકું જે પકડાયું એની અંદર છીછર ઉમિયા માતા મંદિરના જે ચેરમેન છે, પ્રમુખ છે, જયરામ બાપા, એમના દીકરા અમરસિંહભાઈ નું નામ આવ્યું છે, એમના નામની FRI પાડવામાં આવી છે અને ખૂબ જ ચર્ચાનો વિષય બની. આ બધું નકલી 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 જોતા એવું લાગવા માંડ્યું છે કે આ ગુજરાતની હાલત અત્યારે એવી થઈ ગઈ છે, ઓખીમાંનો વંડો ફાવાઈ મંડો. હું આ શબ્દો બોલી રહ્યો છું, તમે સમજો મારા, એનો અર્થનો અનર્થ નહીં કરતા શબ્દો. આ એવું કામ થયું છે, તમે જોયું છે, PMO નકલી, CMO નકલી, પનીર નકલી, દૂધ નકલી, માવો નકલી, ટોલ નાકા નકલી, શું બાકી MLA પણ નકલી. અને હમણાં ગુજરાતના ગૃહમંત્રી ના PA બતાવ્યું 3 યુવાનો વડોદરાની અંદર, અને એ પણ પાટીદાર સમાજ, અને ધાક ધમકી, દાદાગીરી, ફલાણું ઢીકણું, આવું બધું ખૂબ શરમજનક આ બધી બાબતો છે. અને પાટીદાર સમાજના યુવાનો આ જે રસ્તા ઉપર ચાલી રહ્યા છે એની ખરેખર પાટીદાર સમાજની જે માતૃત્વ સંસ્થાઓ છે એ સમાજના ઉત્થાન માટે બનાવવામાં આવેલી સંસ્થાઓ છે, અને એના ઉપર બેસી ગયા બધા એવા લોકો બેસી ગયા કે એમને પોતો છોડવો જ નથી ક્યારે પણ. જે થવું હોય થાય, જે કરવું હોય કરો, બધી છૂટી. અને સમાજને જ્યારે જરૂર હોય ત્યારે એ લોકો ક્યારે પણ બહાર આવતા નથી. ઊંઝા ઉમિયા માતા સંસ્થાનો એકદમ પણ દાખલો, શિક્ષણ સંસ્થાનો દાખલો, પાટીદાર સમાજની બે માતૃત્વ સંસ્થાઓ ખોડલધામ અને ઉમિયા. હવે ખોડલધામને આપણે જોઈએ છીએ, હું જે જોઉં છું એ રીતે રાજકીય પાર્ટીનો અડ્ડો નથી બનવો, દૂર રાખ્યું છે. અને નરેશભાઈને ખરેખર સેલ્યુટ કરો. હું જોઉં છું, મને ખબર પડા બધી, કારણ કે ઊંઝા એ મારું વતન છે, હું બધું જોઉં, મને બધી ખબર પડે ઘણા વર્ષો. અને હરરોજ માટે મારો એક જ સવાલ હોય, એક જ લડત હોય કે સમાજની તમે સંસ્થાઓ બનાવી, તમે આ લોકો પોતાના દીકરાનું નામ આવે નકલી ટોલ નાકાની અંદર FRI ફાટે, જયરામ બાપા મને, હું નામ નહીં દઉં પણ લગ્નની અંદર મને મળ્યા, મને બોલાયો, એમના બાજુમાં જે માણસ હતા એમને મને બોલાવ્યો, હું એમને મળ્યો, મેં વડીલ તરીકે એમના ચરણ સ્પર્શ કર્યા, વંદન કર્યા, નહીં કરતો કોઈને, છતો પણ મેં કર્યા, કારણ કે ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ છે, એટલે મેં એમને ચરણ સ્પર્શ કર્યા, વંદન કર્યા. અને એના 2-3 દિવસ બાદ આ સમાચાર સાંભળી મને પોતાનું દુઃખ. અને અત્યારે સમાજના લોકો, યુવાનો બધા કહી રહ્યા છે, છતાં પણ હોદ્દા ઉપરથી રાજીનામું આપતા નથી, અને ઉલટી ઉલટી વાતો કરે છે, અધિકારીઓ ફલાણું ઢીકણું આ તે ના. જયરામ બાપા, શું કરવાનું? સ્વમાન થી વધારે, ઇજ્જત થી વધારે દુનિયામાં શું હોય? તમે શું લઈને જશો? શું લઈને જવાના હો તમે? તમારાથી બધા હાથ છેડો ફાડી નાખ્યો બધો. સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી માં. જયારે સમાજની જયરામ બાપા જરૂર હતી ત્યારે તમે સમાજથી દૂર ભાગ્યા હતા. તમે શું શું કર્યું બધા જાણે, બધા જાણે, હું ક્યારે પણ નહીં બોલ્યો, બધા જાણે. અને હું તમને ચરણ સ્પર્શ કર્યા એ વખતે હું બોલી શકતો, છતાં પણ મેં કીધું વડીલ જવા દો.
અને આ સાંભળ્યા પછી મને પોતાની એમ થયું જયરામ બાપાએ રાજીનામું આપી દેવું છું. શું કામ પકડી રાખ્યું? શું કામ પકડી રાખવા કારણ છે? તમે ગમે એટલી હોટ લગાવી દો, તમે ખોટા છો તો તમારી પાસે કોઈ નથી. ભલે 156 સીટ વાળી સરકાર હોય, એમની તમે વાહ વાહી કરી, આંદોલન ચાલતું હતું, દમ ધોકાટ. એ વખતે તમે સમાજના યુવાનો સાથે, સમાજની સાથે નતા. એ વખતે તમે કયો હતા એ સમાજની ખબર. તમે શું શું કર્યું આંદોલન તોડવા દબાવવા, બહુ ભૂમિકા હતી તમારી જયરામ બાપા. અને પૃથ્વી ગોળ છે જયરામ બાપા. આ વિડીયોના માધ્યમ દ્વારા અને મિત્રો પહોંચાડજો મારો વિડીયો જયરામ બાપા સુધી. પૃથ્વી ગોળ છે જયરામ બાપા. જયારે સમાજની તમારી જરૂર હતી એટલે તમે સામે પક્ષનો હતો, સત્તાધારી પક્ષનો હતો, અને હાલે છો. આજે તમારા સમાજની જરૂર છે તો સમાજ તમારી પાસે કેવી રીતે ઉભો રહે? શું કામ ઉભો રહે? શું પાટીદાર સમાજના 2015 પાટીદાર અનામત આંદોલનની અંદર પાટીદાર સમાજના યુવાનો ઉપર થયેલા કેસો પરત ખેંચાઈ ગયા? 9 દીકરાઓને જે બંદૂકની ગોળીઓ મારી દીધી એના ગુનેગાર કોણ? પાટીદાર સમાજની માતા બેન દીકરીઓ રોડ ઉપર લાઈન મારવામાં આવી, કરોડો રૂપિયાનું નુકસાન થયું. અને તમારે અનામત લેવી હોય તો મા બેન દીકરીઓને મોકલો. જે દીકરાઓ શહીદ થયા, જેમને બંદૂકની ગોળીઓ મારી દીધી, એમના પરિવારજનો તમે સરકારી પદોર સરકારી નોકરી નહીં અપાવી શક્યા. તમે સંસ્થાઓની અંદર નથી લીધા, સરકારે જ નથી અપાવી. અને 20-20 લાખ રૂપિયા તમે મુઆવજો અપાયો. હું મને ગોળી મારવાનો અધિકાર આપો, મને 40 લાખ રૂપિયા આપવા. હું 40 લાખ રૂપિયા આપું, મને ગોળી મારવાનો અધિકાર આપો. મારે મારવી એ ગોળી એક જણ 40 લાખ રૂપિયા આપો, 20 લાખ ની 40 લાખ. પણ તમે બધા તમાશો જોયો સમાજના હોદ્દા ઉપર બેસી, કોઈનું ખૂન ખોલ્યું નહીં, સમાજ એમને વાલો ના લાગ્યો. માં અમે તૈયાર છીએ સ્લોગનો આપ્યા તમે, શેના માટે તમે તૈયાર છો? માં અમે તૈયાર છીએ બરોબર, પણ શેના માટે? દલાલી કરવા માટે? વાહવાહી કરવા માટે? સમાજને ગુમરા કરવા માટે? માતાજીને ગુમરા કરવા માટે? માતાજીના નામ ઉપર થતી કરવા માટે? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ મોટેરા સ્ટેડિયમ ઉપરથી બદલાઈ ગયું. એક સંસ્થા વાળો એક મરદનો બચ્ચો સરકારની અંદર આવેદન પત્ર ના આપ્યું, મુખ્યમંત્રીને લેટર ના લખ્યો, કોઈએ વિરોધ ન કર્યો. તમાશો જોતા રહે. અને જો કોઈ યોજના આવે સરકારની તો મારા બેટા એવા તૂટી પડે, રજત તુલાઓ કરાવી મંદિરોની અંદર. તમાશો જોયો. આ ધતિંગ ચાલી રહ્યો શેના માટે? શું કામ ડરો તમે? તો તમે તમારી ખીચડી પકવો. માતાજીના નામ ઉપર, સમાજના નામ ઉપર. અને શરમ નહી આવતી? નકલી 2 લાખ પકડાણું, તમારા દીકરાનું નામ આવી, સ્વેચ્છાએ તમારે રાજીનામું આપી દેવું જોઈએ અને કહેવું જોઈએ સમાજની વચ્ચે કે મારા દીકરો નિર્દોષ સાબિત થશે, પછી જ હું આ હોદ્દા ઉપર સમાજ કહેશે તો જ આવીશ. હું આ નીકળી જઉં છું, અસ્થિ રાજીનામું આપી હું પ્રાયશ્ચિત કરીશ. અગર મારા ઘેર જ જો ખાટલે ખોટ છે તો હું સમાજના લોકોને શું સંદેશો આપીશ અને સમાજને શું મૂકીશ? જો ખાટલે ખોટ હોય અને તમે હોદ્દા ઉપર બેસી રહો તો આ સમાજ તમને કેવી રીતે સ્વીકારે? તમારા રાજીનામું આપી દેવું જોઈએ. બિલકુલ શરમ વગર તમે બેસી રહ્યા છો. શરમ આવી જુઓ, તમે વડીલ છો તમે. મને તો આજે તકલીફ થવા માંડી. સારું, મેં કયા વ્યક્તિને ચરણ સ્પર્શ કરી દીધા? હું કોઈને નહીં કરતો, પણ મને એવું શું થઈ ગયું દિલ્હીની અંદર?
पण आज मला तकलीफ नाही आहे. तुम्ही खोटा चरण स्पष्ट करा. शरम आवी जो हूँ तो आप जो मारु खून खोल अले तमे सरकार ना त्यो घुंटणी सुकंती की दो छो तुम्हारी पासे शू नथी मा अमे
તૈયાર છીએ, ફલાણું છીએ, ઢીકણું, કોઈ સ્લોગનનો સમર્થન કરશો જ નહીં. એ તમને અવળા રસ્તો દોર્યું. મારા જેવું હાચું તમને કોઈ નહીં કે. તમારે મારા કદી બનવાનું નહીં સંસ્થાના પ્રમુખ. અને આપણો કોઈ મતે નહીં, આપણો કોઈ રસે નહીં. તમારે કોઈ બનવું? મારે નહીં બનવું. મને કોઈ જે બેઠા છે, જો એ ખોટું કરશે, પકડાશે, એમને ઉતારતા શીખો. બસ ઉતારતા શીખ. ઉતાર ભાઈ, આ કોઈ પેઢી નહીં. અને કોઈ તમે જનતાના પાટીદાર સમાજના મતોથી ચૂંટણી નહીં બેઠા, જાતે બની ગયા. અને તમે બેહીન શું કરો? સમાજનું ઉત્થાન માટે બનાવવામાં આવેલી સંસ્થાઓ, સમાજની દલાલી કરવા માટે નહીં, માતાના નોમ ધતિંગ કરવા માટે નહીં. અને સરકારની ચાપલુસીઓ કરે, કોઈ એવી સંસ્થા નહીં. એટલો ગુજરાતમાં પાટીદાર સમાજ નહીં રહેતો, બધા સમાજો છે. પણ તમે જોવો, પાટીદાર સમાજ જેટલી વાહવાહી કરવા વાળો, સરકારની વાહવાહી કરવા વાળો કોઈ સમાજ નહીં. કરવી જ જોઈએ, કોઈ ના નહીં. સત્તાધારી પત્ની કરો વાહવાહી, પણ હારી લાગે એટલી જ, સારી લાગે ને એટલી જ વાહવાહી કરાય. અને જો લાલ આંખ કરવી પડે તો લાલ આંખ કરતા શીખો. એટલી વાહવાહી માટે સંસ્થા બનાવવામાં આવી. સમાજને ન્યાય ના મળો તો લાલ આંખ કરતા શીખો. એવો ઉત્તેદાર હોવો જોઈએ, નિષ્પક્ષ અને નિડર, જાબાજ. અને કોઈ ટીલી નો આવી જવું એના ઉપર. ટીલી લાગી તો એને રવાના જાતે થઈ જવું પડે. કેવો ઉત્તેદાર હોવો જોઈએ? પૈસા હોય દાન આપવા ઉત્તેદાર થઈ ગયો. અને તમામ સમાજના લોકોને કહું છું, ગોલક પેટીની અંદર નાખેલું દાન અને મતદાન પેટીની અંદર નાખેલો મત, આ બંને કયો જાય એની સાચી સમજણ ના હોય તો બંધ કરી નાખો. દાન આપવાનું અને મત આપવાનું બંને બંધ કરી નાખો. તમારો મત કયો જાય, એનું શું રિએક્શન આવશે, શું થશે એ ખબર ન પડે, મત આપવાનો જવાય. તમે નાખેલો એક રૂપિયો દાનનો, એ રૂપિયો કયો જાય, કઈ જગ્યા નું વપરાય, એ તમને જો સાચી સમજણ ન હોય તો દાન નાખવાનું બંધ કરી નાખો. કોઈ પાપ નહીં લાગે. પાપ લાગે તો મને, હું લક્ષ્મી મહાયજ્ઞ ની અંદર અમિત શાહ નો વિરોધ કર્યો, તે બધા માતાજી જોયે, માતાજી ના હાથ મરવું. કાલ હવારે ઉમિયા માતા સાક્ષાત આઈ ભાલો ઘોષી કાલે મરવું, ત્રિશુર મારી દે માતા, માર મરવું. જો હું ખોટો હોય માર ના, માર મરવું. તે ઉમિયા માતાએ મને શક્તિ આપી. હું લડ્યો, સમાજના લોકો લડ્યા, યુવાનો લડ્યા, માતાઓ લડી, વિજય પ્રાપ્ત. ભલે મરી જતા અને મારી નખત આ બધોને હાથું મરવું, એના કરતો માતાજી તમને મારવા આવે તો એનાથી સારું કોઈ હોવ. અને તમારી જનેતા માતા તમને માર અને માર તો એમાં શું થઈ ગયું? જન્મ એને આવ્યો તો મારવાનો અધિકાર એનો જ છે. ભલે જ મારતી, પણ કહેશે ને કીધી ખોટું કરીને કરીને મારશે. બંધ કરો આ બધું, બધું બંધ કરો. સમાજના યુવાનો તમે જોવો ચો જઈ રહ્યો, યુવા ધન ચો જઈ રહ્યો. કેટલાની અંદર સમાજના યુવાનો પકડાયા? શું આ યુવા ધન આના માટે સંસ્થાઓ? આ સંસ્થાઓએ કશું કરવું નહીં પડે, કઈ કરવું નહીં પડે? આ સમાજના યુવાનો કેમ આમ જતા રહ્યા? કારણ શું? સમાજનું સર્વે નહીં કરવું પડે? શું જરૂરી નહીં? મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું નામ બદલે ઈ બોલવું નહીં કોઈએ, કેવો મિની મ્યાઉ થઈ જોઈએ. એનું નામ અમે ભૂસી નોંધી ગયું. અમે પાટીદાર છીએ, અમે અમારી માનું ધાવણ થયા છીએ. અમે અમારી માના સાસ વાળા નહીં કર્યા દૂધના, અમે ધાવણ થયા છીએ અને અમે પાટીદાર છીએ. તમે એનો વખાણ કરવા મારો, અમે એનું નામ ઉતારવા માટે લડ્યું. અને સરદાર પટેલ સાહેબ નું નામ ચડાવી ગયું સન્માન ભેર પાસે. કોણ જીતા તમે જોયા? શરમ નહીં આવતી ના તમને? એક અરજી લખી દીધી હોય સરકારમાં, ઉભારો ભાઈ આ નામ બદલતા પહેલા વિચાર કરજો, નહીં તો અમે તમારી સાથે નથી. એક વ્યક્તિ સિંગ સરદારના નામ ખીચડીઓ પકવી, રોટલા શેકવા, ઉમિયા માતાના નામ વાહવાહીઓ કરવી, ધતિંગ કરવો, નાટક કરવો, પણ બોલવાની જો વાત આવે તો નહીં, તો અમે નહીં. તો તમે લડો,
सरकार अंगल मंत्रणाओ करवी पोतानी फाइलो कढाई देवी पोतानो फॉर्म करी देओ युवानो मार्क होय युवानो ऊपर केस होय बीजाना छोकरा मर बीजानो माता पिता बहनो मार्क होय काळो होबळे अमे नहीं आई अने पैसे उघरावानी वात आई अवन रत्न बदन घेर पची जवानु पड़ा लई लई पड़ा डी 200 रुपया छे आसो शू अबई दे सला पड़ा શું પડામ શું હાલો તે શું મળે બંધ કરાવો લે આ લોકોને હજી હું કહું તમને અને ખોટા હોય એમને ઉતારતા શીખો નગર આ લાલિયાવાડી ચાલુ થઈ ગઈ છે એવો ટૂંક જ સમયની અંદર માતાજીનું નામ કુળદેવીનું નામ બદલી દીધું છે અને બીજાનું નામ લખી દીધું છે જે મોટેરા સ્ટેડિયમ ઉપર સરદારનું પૂછી અને પોતાનું નામ લખી દીધું એવી રીતે હું તમને દૂરદર્શી વિચારધારાથી હું વિચારી રહ્યો છું જોઈ રહ્યો છું મને ખબર આ અમને દલાલી કરવામાં કોઈ બાકી નહીં રાખી અને રાજીનામા લેતા શીખો ઉતરભાઈ અને જો મજબૂત મોણો બેહાળો નિડર નિષ્પક્ષ જાબાજ જે ખોટાને ખોટો સાચાને સાચો કહેવો સમાજના ઉત્થાન માટે લડ્યો જતો રે ભાઈ તારું શું કોમ હતા ઘેર લઈ જાય ને હર હર ફલોણા ને હર હર ઢીકણા કર્યા બધા ઘેર લઈ જાય એને અને તા ઘેર પે હળા વાત શું ચાલે મુદ્દો થયો અને તું ચાલો કૂદી પડ કોમમાં વિવાન તારું નામ શું કહે દે ભાઈ અમાર તમે હો જેટલા મુઠ્ઠી ભરતો છો તમને શું કહે ગણ આ તો 1,75,00,000 પાટીદારોની વાત તમારું શું આ પાટીદારો લડ્યા એટલે તમને કોક મળી શરમ કરો પાટીદાર ઉપર તો તમે નભી રહ્યા અને પાછા ફલોણા ભાઈ ફલોણા ભાઈ હર હર ફલોણા ભાઈ એવું છે એવું પાટીદાર નો અચ્છું તમે દશા આવે ચોકણ જો તથા કરવા ડાયરા કરવા ચોકણ જો શરમ કરો થોડી આ તો સમાજના મુદ્દાની વાત અને એમાં તમે શું કા કૂદી પડો લગન ગોમમાં છે ને તમારે શું લેવા દેવા વગર આમંત્રણ આવી જવાનું ठंडा दिमाग थी विचारो खूब समझवानी जरूर अने खूब जागृत बनवानी जरूर एक पहल करवानी खोटो मोणा उद्दा ऊपर होय तो एने तरत ज एनो उतारी दो एने नीचे अने समाज नु खरेखर सर्वे जो मारी बात खोटी होय तमे को अत्यारे समाज नी शुं पोजिशन तो समाज नु सर्वे करो समाज नु सर्वे करी अने मूको तो जो भाई खरेखर पाटीदार 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 एटले पाटीदार एटले शुं तो करोड़पति हो तो ना તમે જોવો પૂછો ખબર પડે લોકો સર્વે કરાવો એક વખત અને સાચું સર્વે કરાવી મૂકો લોકો સમક્ષ એટલે બધું ખબર પડે અને સરકાર સત્તાધારી પર જે હોય એના આગળ રજૂઆત કરો જે સમાજના પડતર પ્રશ્નો છે તેના માટે અને છેલ્લો ટોપિક તમામ પાટીદાર સમાજના લોકોને કહું છું બીજા અન્ય મિત્રોને કહું છું તમામ જ્ઞાતિના બધાના લોકો 30 ડિસેમ્બર 2023 ના રોજ અમદાવાદ સાહિબાગ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મેમોરિયલ હોલની અંદર પાટીદાર પંચાયતનું આયોજન કર્યું છે એની અંદર તમામ પાટીદારો આવવા માટે આમંત્રણ પાઠવીએ છીએ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વતી અને અન્ય સમાજના તમામ લોકો પણ તેઓ આવી શકે છે અને જેઓ પોતાની રિટેલ પેડ ઉપર સમર્થન કરી શકે અને બધાને આમંત્રણ છે પાટીદાર પંચાયત નામ એટલા માટે રાખ્યું હતું કે ઘણા મિત્રોનો સવાલો થતા હતા આ એટલા માટે રાખ્યું હતું તમે જો આ પાટીદાર પંચાયત એટલે કેટલાના વાયસલ ટાઈટ છે કેટલા આવશે તેઓ કારણ કે સરદારના નામમાં કીચડીઓ બહુ પકડી સરદારના નામમાં સ્કૂલો ચલાવન આ ચલાવન ગ્રુપ ચલાવન બધું ચલાવન પણ બોલવા માટે નહીં અમે સરદારના નામ ખીચડી પકવી છું ટાઈમ ટાઈમ ઉપરમાં સીટીઓ વગાડીશું અમારા ઘેર પણ બોલીશું નહીં એટલે પાટીદાર પંચાયત બોલે બાકી
અન્ય સમાજના લોકો તેઓ સમર્થન કરી શકે છે પોતાની લેટર પેડ ઉપર લખીને કે ભાઈ અમે ફલોણા ભાઈ અમે આ મુદ્દાનું સમર્થન કરીએ અને બપોરે દરેક ભોજન આપણા બધાએ સાથે લેવાનું છે સવારે આવવાનું છે 9-10-11 વાગ્યા સુધીમાં આવી જાઓ જમી અને પછી આપણે 1-2 કલાકનું જે આ છે એ આપણે કરી અને પછી ત્યાંથી આપણે બધા છૂટા પડીશું 30 ડિસેમ્બર એટલે તમામને આમંત્રણ પણ પાઠવું છું અને સમાજના લોકોને ખાસ કહું છું કે આજે જો તમે ના બોલે આજે 30 ડિસેમ્બર જે પાટીદાર પંચાયત સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના નેજા નીચે જે પાટીદાર પંચાયત બોલાવવામાં આવી છે અને પાટીદારો જો એક વાર તમે બહાર ના નીકળે આ વખતે તો તમે એવું લખી રાખજો આ વિડીયો મારો સેવ કરી મૂકી દેજો જેને જો મૂકવો હોય આ સરદાર પટેલ સાહેબ 182 મીટર ઊંચા છે ને એમને પણ નાના બનાવી દે છે તેનાથી એક વ્યક્તિની એવી મોટી મૂર્તિ બનશે એ સરદારને નાના કરે છે 12 વાર વ્યક્તિએ સરદારનું અપમાન કર્યું છે કેટલી વાર 12 વાર અને બારી 12 વાર હું તમને ગણાવીશ કે જો આ ભાઈએ 12 વાર સરદારનું અપમાન કર્યું છે અને 3100 કરોડ રૂપિયાની જનતાના ટેક્સના પૈસાની મૂર્તિ બનાવી ચાઇનાથી સરદાર લાયા અને એ સરદારને હજી એક વખત અપમાન કરવાનું બાકી છે ને કરશી એટલા માટે કરશી કારણ કે જે વખતે નામ બદલાવ્યું એ વખતે આ લોકો બોલ્યા નહીં સંસ્થાના હોદ્દેદાર શ્રીઓ આકાઓ કશું બોલ્યા ના અને લડત કરમસદથી મિથિલેશ અમીન દ્વારા એક વિચાર એક એવી વિચાર કે જેની ના પૂછો વાત આજે ગુજરાતની અંદર હરેક જ્ઞાતિની અંદર હરેક જગ્યા પાટીદાર સમાજની અંદર પણ લોકો બોલવા માંડ્યા ભાઈ આ વાત જે ફ્યુચર બિલકુલ ખોટું થયું છે સરદારનું અપમાન બાકી જે વાહ વાહી કરવા વાળા છે એ તો શું જ પણ છતો પણ સૌથી વધારે લોકો આ મુદ્દાનું સમર્થન કરવા માંડ્યા અને આ વિચારનું બધા સમર્થન કર્યા ના ભાઈ આ જે થયું ખોટું અમારી લડાઈ સિર્ફ મુદ્દા ઉપર મોંઘવારી બેરોજગારી ફલાણું ઢીકણું બધા લડવું પડશે એ અલગ વસ્તુ પણ જે સરદારને સન્માન અપાવવાની વાત છે એ બધાએ લડવું પડશે અને એમાં પાટીદાર સમાજના લોકોએ ખાસ એવું જરૂરી નથી તમે બીજી રીતે પણ ન આવી શકો જાહેરમાં તો નહીં આવવાનું બાજુમાં સાઈડમાં ઉભા રહેવાય નહીં આવવાનું કેમેરા ચમક ખોટા ચમક નિવેદન નહીં આવવાનું પણ માથું બતાવવા માટે આવવું પડશે તો જ તમારી સમાજની અંદર ભણવા જરૂર દરેકને પડશે સમાજની જરૂર દરેકને પડે આજે જયરામ બાપાને ખબર પડી તો મોર એના પીછાથી રહ્યા મોર જયસુખભાઈ માટે કોઈ બોલવા તૈયાર નથી જયસુખભાઈની અંદર ખબર પડતી છે કે શું નહીં કર્યું સમાજમાં પણ આજે એ જેલમાં કોઈ મળવા નહીં આવતું કોઈ બોલાવા નહીં આવતું એમ જયરામ બાપાને આજે સમજાવે દરેકને સમજણ પડશે સમયે દરેકને સમજણ પડશે એટલે કહું છું કે ઘરની વાત ઘરમાં રાખો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કહેતા હતા કે ઘરની વાત ઘરમાં રાખો અને કાળજુ સિંહનું રાખો પણ આ તો કાળજુએ ઘરની વાતે બહાર કહી આવું જઈ અને કાળજુ તો શિયાળનું થઈ ગયું સિંહ તો દૂર બધું ખોયું નાકને નથળીને બધું તમારા પાસે શું તમને માં ઉમિયાએ માં ખોડલે તમને શું નહીં આવે અને તમે એટલા ગુલામ છૂટા થઈ અને તમારે થવું હોય તો તમે થઈ જાઓ પણ અમને શું કરવા કરો અમારી લડી આ વિજેન્દ્રસિંહ ઝાલા જય માતાજી મારી વાત આ સંગઠિત તમારે રહેવું પડશે બાકી તો બધું વેરાઈ જશે એટલે જાગો ખૂબ જાગવાની જરૂર છે સમજો વિચારો જો સારાઈ અચ્છાઈ જો વાહ વાહી કરવાની હોય એ કરો કરવાનું કોઈ ના નહીં તમે ત્યાં રાજનીતિ કરો કરો શું કામ ના બધું કરો સરકાર સત્તાધારી પક્ષ પાસેથી જેટલા લાભ લેવાતા એટલા બધા લો વાહ વાહી કરી પણ જો તમારે લાલ આંખ કરવાની આવે તો તમે શું કામ નહીં કરતા
जो काणजू सिंहनु राखवानी वात आवे त्यो शियाळ जम बनी जो त्यो शुका डरी जो वात आपणी आटली हितेश पटेल कहे छे हूँ आवीश तमारा दरेके आवू पड़शे जे आवशे जे सरदार छे जे सरदार बनी सरदार ने सन्मान अपावा मांगतो छे बधा छे सरदार बनी सरदार ने सन्मान अपावा मांगतो छे बधा छे जे सरदार बन छे हूँ छू सरदार जे कहे छे बधा छे मन विश्वास घणो अने हॉल पण उभरी जवानो ए पण घणो उभी विश्वास ये मने विश्वास घणो उभी कारण के हूँ सोशल मीडिया नी अंदर जोऊं अरे 20 तारीख पास दम धोकाट इन काम चालू हो एक दिवस वो बद्दा ने आमंत्रण आप पाऊं वो इन बाकी नहीं रखा सक्य है त्यों सुधी बद्दों ने चालू छह काम का बद्दों ने आमंत्रण पहुंचा तू कर लिए पदाच ना मरा आ ना मरा तो वीडियो द्वारा वीडियो ना माध्यम दी सोशल मीडिया द्वारा इन्हें पहुंचती है अने सारम सारो रिस्पॉन्स जे नहीं आई सकता ये लोकोए पण समर्थन कर्यु आ मुद्दा ने लई अने भाजप जे पाटीदार छे ये लोकोए पण भाई आ जे थयुं छे खोटुं थयुं छे अमे तमारी साथे अमे नहीं आई सकता पण अमे डायरेक्टली डायरेक्टली तमने जो अमारा थी थतुं छे अमे कर्युं बाकी अमे तमारुं समर्थन खुल्लुं एवुं ए कीधुं एटले एवुं नहीं अन्य समाजना लोको पण तत्पर छे तो अमे बधा पण आईशुं अने लेटर पेड उपर लखी તમને સમર્થન તમામ લોકો આ એક લડાઈ છે સન્માન અપાવવું જ પડશે રોકવા પડશે મોદીજીને બિલકુલ રોકવા પડશે નહીં તો હજી સરદારનું એક અપમાન થવા જઈ રહ્યું હું ફરીથી કહું છું કે સરદાર 182 મીટર ઊંચા સરદાર છે એનાથી એક મોટી મૂર્તિ 182 મીટરથી પણ ઊંચી મૂર્તિ બનશે એટલે સરદારનું નેનાકર નથી ને હજી ફરીથી સરદારનું અપમાન થાય છે આ હું જોઈ રહી અને એ આવું નહીં થવા દે બસ વિજય ગાંધી જય સરદાર જય માતા બસ આપણી લડાઈ આપણી છે અને પાટીદાર સમાજને ખાસ કહેવા માંગુ છું જોતો તો 2-4 દાડાથી બધું બરાબર જેનો હું કોઈ વિરોધ કરવા માટે નહીં કે ભાઈ જયરામ બાપાનો મારો કોઈ પ્રશ્ન નહીં વિરોધ કોઈ વિરોધ નહીં બનો તમે પણ તમારા ઉપર ટીવી લાગે અને તમે સમાજને જ્યારે તમારી જરૂર હતી એટલે તમે કશું કર્યું નહીં વાહ વાહી સિવાય કશું નહીં કર્યું એ બધા જાણો હું એ જાણું બધા જાણો પણ તમે વડીલ હતા તો બધા કે બરાબર છે ભાઈ હડો પણ કોઈ એવી ઘટના ઘટી જાય તમારું ખુલ્લું પડી જાય તો તમારા પાસે તમે એવા હોદ્દા ઉપર બિરાજમાન છો તમારા સમાજને તમે સંદેશો આપો પણ તમારા ખાટલે જ ખોડ તો તમે સમાજને શું સંદેશો આપ્યો સમાજ કેવી રીતે ઈચ્છા રાખે કે હો ભાઈ જયરામ બાપા પ્રમુખના હોદ્દા ઉપર રહેવા જોઈએ કારણ કે તમારી કાળી ટીવી છે તમારા ઘેરે જ કેવું બન્યું પ્રશ્ન બન્યો તો જે શરમજનક કાળી ટીવી સમાજના લોકો થૂતું થઈ ગયા વાદા તમે સાચા છો ખોટા છો તમે તો પ્રૂફ થાય એટલે આવી જજો કોર્ટ પુરવાર કરે તમારા દીકરાનું નામ આવી ગયું એફઆરઆઈ ફાટી ગઈ અમરસિંહભાઈના નામ હવે તમારી જમીન હતી શું હતું ફલાણું હતું ઢીકણું હતું તમે જેટલું કરો તમારી સાથે કોઈ નહીં ઉભું રહે તમે બધા જયરામ બાપાએ હથગંડા અપનાવી દીધા બધાએ હાથ ઊંચા કરી દીધા આવા સૂત્રો દ્વારા એમનો સમાચાર મળ્યો અમે સમાચાર લઈએ જ છીએ અને બધા જતા રહે છેલ્લી વાત કહીને આપણા વિડીયોનો વિરામ આપીએ છીએ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી સીતા માતાની પહેરેદારી કરતા હતા સીતા માતાની સાથે હતા છતાં પણ જ્યારે સીતા માતાનું હરણ થયું એટલે કોઈ નહોતું સીતા માતા પાસે કોઈ નહોતું દ્રૌપદી જે ખપ્પર જોગણી કહેવાય 5 પાંડવોના પત્ની છે અને બધા હાજર હતા ભીષ્મ પિતામહ કુલગુરુ કૃપાચાર્ય દ્રોણાચાર્ય 5 પાંડવો અને ભીષ્મ પિતામહ પાસે કેટલી તાકાત હતી શું એ દુર્યોધનને અને દુશાસનને બંધ નતા કરાવી શકતા છતાં પણ કશું ના કરી શકે જતા રહ્યા બધા અને છેવટે જગતના નાથને આવું પડ્યું
द्रौपदी जी ने खबर पड़ी थी कि सालू कशु ना करी सकया रे, सोना नी लंका। हनुमान दादा ए सड़गाई दी थी आखी लंका सोना नी, रावण ताकत वालो तो ए रावण है जो तो रे कोई न तू ही नंगा थी। दशरथ राजा भगवान श्री राम ना पिताजी जारे दशरथ राजा नु मृत्यु थी चार चार पुत्रों होवा छतो है एक पण पुत्र हाजर न। धनोर्धर अभिमन्यु 18 कोठा नी लड़ाई नु युद्ध जाना अने जारे छिल्ला कोठा नी अंदर फसाणो बद्दा दुरंधर होता ये वक्त अनुपाति नो पिताजी अर्जुन बाणावी कृष्ण भगवान एमना मामा कोई ने इतला माटे हूं तमने कहू छू जारे बधो विनाश आवा मंडे ने जारे गुराश बे त्यारे समाज नी समक्ष लोको नी समक्ष जनता नी समक्ष तमे खुल्ला पड़ी जाओ अने तमारा पड़ती नो निशानो चालू थई जाए तमारी गुराश बे भाई आवुं पती गयुं तारू इनादार तमे ऊंट ऊपर बैठा होय ने तो ए कूतरू कहीड़ा ऊंट ना बाज कूतरा ना बाजू ऊंट आईने बेही जाय ने भट लेन कूतरान बचकू भरतो भाव अनु गुराश के अनु पड़ती नो निशानो चालू थई जाए जे समाज ने संदेशो आपता होय તેમના ઘેરે આવું બને નકલી ટોલ નાકું ચલાવતો હોય દીકરો અને પછી તમે ગામમાં ફરતા ફરતા કરો મારો દીકરો નિર્દોષ છે કોણ માનશે કોણ માને મોર હંમેશા એના પીછાથી રડ્યા મો અને જયરામ બાપાને ખબર જ નથી તો મારો પીછો મારો સમાજ જતા રે બધા લોકો અત્યારે કેવા લાગે જયરામ બાપા સ્પષ્ટ દેખો એ બધું આ વાતનું સમજાવવા માટે પણ હુદ્દો છૂટતો નહીં સ્વમાનથી વધારે કશું નહીં ઇજ્જતથી વધારે આ દુનિયામાં કશું નહીં તમે આ દુનિયાની અંદર નામ મૂકીને જવાના હો તમારું નામ એવું હોવું જોઈએ કે લોકો યાદ કરવા જોઈએ અનાદિકાળ તક સુધી એવું જીવન જીવાય અને તમે જે લઈને જવાના છો એ તમે તમારો કર્મો લઈને જવાના છો એ કર્મો તમારે ભગવાનને બતાવો પડશે ભગવાન એનો હિસાબ કરશે કર્મોનો હિસાબ કરશે તમે ઉમિયા માતા સંસ્થાના શિક્ષણના પ્રમુખ હતો અને આટલા વર્ષ રહ્યો ને આવું બધું ટોલ નાકું ચલાવતા હતા અને મારો દીકરો આવું બધું કહે છો તમે જઈ શું કહે છો તમે ઉપર જઈ जैसा भाई आहे जय द्वारकाधीश मारी बात खोटी है ऊपर आपने जवाना है ये कर्मों लाइन जवाना है जे आपने लाइन नहीं जवाना इना माटे आपने बधा लड़िए छे दौड़म दौड़ करिए 24 कल्ला तमे हूं बधा पैसो 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 जमीन घर बंगलो फलाणो ढीपला कशु नहीं नहीं जवाना सोनू दागीना हीरा जवेरा पैसो कशु लाइन जवाना તો જે લઈને નહીં જવાના એના માટે શું કા લડવું જે લઈને જવાનું એના માટે લડો એનું ભેગું કરો સારા કર્મો કરો સારું કામ કરો બોલો લડો ખોટાને ખોટો કહો ડર્યા વગર સુખદેવ ગોગા મેરીજીને જોઈ લો તમે સમાજ માટે લડ્યા લોકો માટે લડ્યા તેમની સાથે જે થયું ઘટનાનું વખોડું છું પણ તમે જોઈ લો કેટલું નામ મૂકીને જ્યા આજ બધા ઉભા એમની સાથે કેમ એમનો કામ સારો પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપો પણ સુખદેવજી ગોગા મેડીજીઓ કોઈ પાક છે ને બીજો એક જ હોય સુખદેવજી એક જ હોય મહારાણા પ્રતાપજી એક જ હોય શિવાજી મહારાજ એક જ હોય સચિન તેંડુલકર એક જ હોય અમિતાભ બચ્ચન એક જ હોય બધા એક જ હોય એવું નામ મૂકીને જ્યા છેતરીન માં સમજવાની વાત આ અમારી આટલું જ કહેવું જો નમવું પડે તો નમો જો વાહવાહી કરવી પડે તો કરો એની કોઈ ના નહીં સત્તાધારી પક્ષ નું હંમેશા સમર્થન કરવું જોઈએ
એ વાતનું હું માનું છું કારણ કે ભાઈ સંસ્થા ચલાવવી હોય તો આપણે વારે ઘડીએ એમના પાસે દરેક કામની જરૂર પડે પણ એવા પણ ન ચૂકી જો કે જેનાથી આખો સમાજ ગુલામ બની જાય તમારા લીધે અમે ચૂકામ ગુલામ બનીએ અમારા લડાઈએ અને એવી શું જરૂરત અમારે અને જોઈ લો એ રાજપૂત સમાજ કરણી સેના કેવી ચીમકીઓ આપી દીધી પણ આપણામાં કોઈનું બોલવાની હિંમત હોય કઈ ને એ ન્યાય લઈને છી એ ન્યાય લઈને છી ગમે તે કરશી બીજા પાંચ જણ ઓછા થશે કરણી સેનામાં બીજા પાંચ દસ રાજપૂતો બલિદાન આવી દે છે કારણ કે એ તો એમનું બલિદાન આપતા જ આવ્યા અને ડરશી નહીં પણ એ ન્યાય લઈને છી તમે ન્યાય લઈ લો નવ દીકરાઓને તો હું મુજાળા માનું તમને સમજવાની વાત મારા હું તમને આ કહેવા માંગુ છું કે આપણે કોઈ એવું નથી કરવાનું પણ જે કરવાની જરૂરત ન કરો કાલુજી રાઠોડ કોઈ ધનજીભાઈ પાટીદાર પાટીદાર નેતાઓ પણ શું કરવાના હું કહું પાટીદાર નેતા વધારે ધારા પર કરવાના જીવ શું કરવાના હું કહું એક જ ધારાસભ્ય હોય પણ એક પણ ધારાસભ્ય મજબૂત હોવું આપણે કોઈ જો લડાઈ ઝઘડા માટેની વાત નથી મારી કોઈ દાડો હું કોઈ દાડે નથી કહું તમે બંદૂક લઈને નીકળી જાઓ ના નીકળવું જોઈએ પણ જો જરૂર પડે સમાજ એક એવી વસ્તુ કે આપણે લાલ પીળા તમે હું ફલાણું હોદ્દેદારો જે છે સંસ્થાઓના અમારા પાટીદાર એ લાલ પીળા છે ના લીધે તો એ પાટીદાર સમાજની સંસ્થાઓના હોદ્દેદાર છે સમજો તમે મારી વાત એટલે એના લાલ પીળા છે એ સમાજને જયારે જરૂર પડે તો તમે સત્તાધારી પક્ષની વાહવાહી કરો તો એ સમાજના લોકોનું જીવ મારી વાત આટલી જ છે બધું બન્યા રાખે જીવનના અંદર આપણે એવું કશું કહેતા નહીં બધું બન્યા જાય અને બનવાનું જ છે કોઈ ઉભું રહેવાનું નહીં પણ જો સમાજની જરૂર છે સમાજ માટે જે વ્યક્તિ લડ્યો હોય બલિદાન આપ્યું હોય એ વ્યક્તિની સાથે સમાજ ના ઉભો રહે સમાજ જે માંગને લઈને નીકળ્યો હતો એ માંગને જો તમે સમર્થન ન કરો તો વાર્તા કરવાની છે મને ગર્વ છે કે આ રાજપૂત સમાજ ન્યાય લઈને રહે છે અને એનો ગર્વ છે લેવો જ જોઈએ ન્યાય જો ન્યાયની વાત આવે જો જીતની વાત આવે જો સન્માનની વાત આવે તો તમારે એ લેવું જ પડે પછી એનું પરિણામની પરવા ના કરે જો ખોટું થયું હોય તો એનો ન્યાય આપો ભાઈ બસ આ લડાઈ હોય બીજી ફલાણું ઢીકણું કોઈ શોર શરાબા એ બધો હું નહીં માનતો ન્યાય લેવાની વાત આવે ગમે તે રીતે ન્યાય લઈશ બસ આટલી ટૂંકી જ વાત એક જનૂન હોવું જોઈએ તમારા તો ન્યાય તો નહીં છે ભાઈ જો નેતા હોય કે કોઈ પણ હોય હંમેશા સર્વ સમાજની વાત કરે કોઈ આ તો પાટીદાર સમાજનો મુદ્દો પાટીદાર સમાજની સંસ્થાના હોદ્દેદાર છે ભાવિન પટેલ જ એવું કહી રહ્યા છે પણ દરેકે તમે જોઈ લેજો કે સર્વ સમાજની જ વાત કરવી જોઈએ સર્વ સમાજ અને જ્ઞાતિ જાતિ ફલાણું ઢીકણું એવું ન હોવું જોઈએ હું તો નહીં માનતો મને તો સમજણે નહીં પડતી મને કોઈ રસે નહીં પણ વાત એ અહીં ઉભી રહી છે કે જે પડતર પ્રશ્નો જે બની ગયા હાલ જે ઘટના ઘટી જો સમાજ કલંકિત થતો હોય અથવા સમાજની બલી ચડ્યા જતી હોય સમાજના લોકો ગુલામી તરફ ધકેલાતા હોય તો તમે સમાજની સંસ્થાઓ જે સમાજના ઉત્થાન માટે બનાવવામાં આવેલી સંસ્થાઓ છે એ સંસ્થાના હોદ્દેદાર શ્રીઓએ સર્વે કરવું પડશે એ સમાજને બતાવવું પડશે ભાઈ આટલો અમારા સમાજની અંદર અમે સર્વે કર્યું અમારી આ સમાજની આજે આ પરિસ્થિતિ જોઈ અને તમે સર્વે કરાવી લો આ અમે સર્વે કર્યું હવે તમે કરાવી લો મારી વાત આટલી જ છે કોનેથી બીજી કોઈ વાત નહીં અને હારાહારી કરો છે ખુદી કરો કરવી જ જોઈએ આજ મારો દીકરો ખોટું કરીને આવે અને હું આ તમારા હું પડકા ફૂકું કાલ મારો દીકરો સમજો હું ખોટું કર્યું મારા દીકરાએ ખોટું કર્યું મારે તમારા સમાજથી દૂર જતું રહેવું જોઈએ મારીનું પ્રાયશ્ચિત કરવું જોઈએ
ઘરનો ગોળો કોણો હોય તો એને પહેલો હાથવો પડે કે બીજા ગોળાઓની ચિંતા કરવા નીકળાય? પહેલા મારા ખાટલા ખોટ હોય તો મારા ખાટલાનો પાયો સીધો કરવો પડે, તો મારા બીજાના ખાટલાની પંચાયત તૂટવા નીકળાય? અને મારા મેં નથી કર્યું, નિર્દોષ છું. અરે ભાઈ, તું નિર્દોષ નું નિર્દોષ પ્રૂફ કરી એટલે સમાજ પાછો લઈ લે છે. તું આવી જા. મારી વાત આટલી જ છે. ચલો, તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો.